સમાચારોની તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપે હવે તૈયારીઓ શરૂ કરી છે. ભાજપે તમામ 182 બેઠક પર દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે. ભાજપના નિરીક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા હતા અને તેમનો એક રિપોર્ટ તૈયાર કરી આગળ મોકલાયો છે. બીજી તરફ 182 બેઠકની વાત કરીએ તો કદ્દાવર નેતાઓની કેટલીક બેઠક પર એકથી વધારે દાવેદાર જોવા નથી મળ્યા, જેમાં રાજકોટ 69 બેઠક પર માત્ર વિજય રૂપાણી જ દાવેદાર છે. તો રાજકોટની અન્ય બે બેઠક પર ઉમેદવારોની લાંબી લાઈનો લાગી હતી. આ તરફ ભાવનગરની બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સિવાય કોઈ દાવેદાર જોવા નથી મળ્યું. એવી જ રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા બેઠક પર પણ એક જ માત્ર ભૂપેન્દ્રસિંહ જ દાવેદાર છે. તો પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી અમરેલી અને બાબરા બે બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. આ સાથે જ પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે અને કૃષિ મંત્રી ચીમન સાપરિયાએ જામનગરની જામજોધપુર બેઠક પર દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે આ તમામ બેઠક પર ટિકિટને લઈ આખરી નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે કરવાનો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, ભાજપ દ્વારા તમામ બેઠકો પરની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, શું કહેશો? ચોક્કસ જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થયા બાદ તેનો એક રિપોર્ટ છે તે પણ પાર્લામેન્ટરી બોર્ડને આપવામાં આવશે. ખાસ કરીને મહત્વની બાબત છે જયેશ કે તમામ મંત્રીઓ જે છે, જે દિગ્ગજ નેતાઓ છે, તેના પર સૌ કોઈની નજર હતી. તે પ્રમાણે જે કેટલાક જે મંત્રીઓ અને જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેમના ખાસ કરીને જે દાવેદારી છે, દાવેદારી નોંધાવી છે. તેમાં જે કેટલીક સીટો ઉપર અન્ય કાર્યકર્તાઓએ પણ દાવેદારી નોંધાવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ જે નેતાઓ તરફથી તેમના જે કાર્યકર્તાઓ છે અને જે રજૂઆતો થઈ છે તે પ્રમાણે રજૂઆતો પણ થઈ છે. કેટલાક નેતાઓએ બે જગ્યાએથી પણ દાવેદારી કરી છે, જેવી રીતે વાત થઈ દિલીપ સંઘાણીની. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા સીટ ઉપરથી લડશે કે કેમ, તે સંગઠનમાં ચર્ચાનો પ્રશ્ન હતો. પરંતુ સ્પષ્ટ કહ્યું છે તેમના તરફથી પણ દાવેદારી કરવામાં આવી છે. આ રીતે તમામ જે નેતાઓ છે, નેતાઓ તરફથી દાવેદારી થઈ છે. પરંતુ કેટલાક જે સીટ છે તેના ઉપરથી જે અન્ય કાર્યકર્તાઓએ પણ દાવેદારી કરી છે. પરંતુ આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ હવે શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર છે. જી મેહુલ, માહિતી આપવા બદલ આપનો આભાર.